ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ બેમાં અંગ્રેજી વિષય ભણીશું જેમાં સ્ટેપ આઠ શરીરના અંગો શરીરના અંગો એને અંગ્રેજીમાં બોડી પાર્ટ્સ કહેવાય છે શરીર એટલે બોડી અંગો એટલે પાર્ટ તો બાળકો અહીં તમને ચિત્ર આપવામાં આવ્યું છે એક છોકરો અને એક છોકરીનું બરાબર ચિત્ર પરથી શરીરના અંગો ઓળખો અને અંગ્રેજી શબ્દો વાંચો અને બોલો વર્કશીટ It, 63 63 ताहि आपलो छे हेड हेड એટલે માથું પછી નોઝ નોઝ એટલે नाक Lips Lips એટલે હોઠ leg એટલે પગ heel એટલે પગની एडी ear એટલે कान teeth એટલે દાંત neck એટલે ગરદન hair એટલે વાળ eye એટલે આંખ mouth એટલે મોં chin એટલે હાડપચી હેન્ડ એટલે હાથ અને ટો એટલે પગની આંગ ટો એટલે પગનો અંગૂઠો તો બાળકો અહીં જુઓ સિક્સટી ફોર વર્ષથી સિક્સટી ફોરમાં આપણને સ્પેલિંગ અત્યાર સુધી આપણે શું ભણતા હતા ફક્ત ઉચ્ચાર અને અર્થ આપવામાં આવતા હતા હવે શું આવશે સ્પેલિંગ પણ આવશે ઉચ્ચાર પણ આવશે અને અર્થ પણ આવશે તો તમારે સ્પેલિંગ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ બે વખત લખવાના છે અને મોઢે પણ કરવાના છે પહેલું આપ્યું છે હેડ એચ ઇડી હેડ એટલે માથું એની બાજુમાં છે હેર એચ એઆઈ હેડ એટલે વાર નીચે ઇયર ઈ એ આર ઈયર એટલે કાન પછી છે ઈ વાય ઇ આઈ એટલે આંખ પછી આપ્યું છે સી એચ આઈ એન ચીન એટલે હડપચી પછી છે લિપ્સ એલ આઈ પી એસ લિપ્સ એટલે હોઠ માઉથ એમઓ યુ ટી એચ માઉથ એટલે મોં એન નોઝ એટલે નાક એન ઇ સી કે નેક એટલે ગરદન પછી ટી ડબલ ઇ ટી એચ ટીઠ એટલે ડાંટ વર્કસીટ સિક્સટી સિક્સમાં આપ્યું છે ટીઓ ઇ એટલે પગનો અંગૂઠો નીચે આપ્યું છે એચ એ એનડી હેન્ડ એટલે હાર્ટ બાજુમાં એચ ડબલ ઇ એલ હિલ એટલે પગની એડી અને એલ લેગ એટલે પગ તો બાળકો આ બંને જે તમને વર્કશીટ સિક્સટી ફોર સિક્સટી ફાઈવ અને સિક્સટી સિક્સમાં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપ્યા છે શરીરના અંગોના એટલે કે બોડી પાર્ટ્સના તે તમારે તમારી નોટમાં બે વખત લખવાના છે અને મોઢે પણ કરવાના છે આગળ આપણે જોઈશું જ્ઞાન કસોટી વર્કશીટ સિક્સટી સેવન ચિત્ર જોઈ સાચા સ્પેલિંગ સામે ગોરમાં ઘાટું કરો તો અહીંયા આપણે ચિત્ર જોવાના છે શું આપ્યું છે એ આપણે ચિત્ર જોવાના છે અને બાજુમાં જે ત્રણ શબ્દો આપ્યા છે સ્પેલિંગ આપ્યા છે એને જોવાનું છે ધ્યાનથી અને પછી જ સાચા જવાબ સામે ગોરમાં ઘાટું કરવાનું રહેશે અહીં આપ્યું છે આંખનું ચિત્ર આંખને શું કહેવાશે આય ઈ વાય આઈ એટલે આંખ તો અહીં આની આગળ ગોરમાં ગાટું કરવાનું છે બાજુમાં છે પગનું ચિત્ર આપ્યું છે પગને શું છે લેગ એલ લેગની આગળ ગોરમાં ગાટું કરવાનું છે પછી આપણને દેખાય છે ગરદન બરાબર અહીં આપણને હોઠ પણ દેખાય છે ગરદન પણ દેખાય છે તો આપણે ઓપ્શનમાં જોવાનું કયા કયા ઓપ્શન આપ્યો છે નેક આપ્યું છે નોઝ આપ્યું છે અને લેગ આપ્યું છે બરાબર એમાં નોઝ અને લેગ તો છે જ નહીં તો શું આવશે નેક નેક એટલે ગરદન તો નેકની આગળ ગોરમાં ઘાટું કરવાનું છે નીચે આપ્યું છે અંગ્રેજી ઉચ્ચાર હવે પહેલાં શું હતું સાચા સ્પેલિંગ હતું હવે અંગ્રેજી ઉચ્ચાર આપ્યો છે એની સામે ગોળમાં ઘાટું કરવાનું છે તો કાન આપ્યું છે કાનને શું કહેવાશે ઇયર તો ઇયરને આગળ ગોળમાં ઘાટું કરવાનું છે પછી છે વારનું ચિત્ર દેખાય છે તો હેર એટલે વાર તો હેરની આગળ ગોળમાં ઘાટું કરવાનું પછી હોઠ દેખાય છે તો લિપ્સ એટલે હોઠ તો લિપ્સને આગળ ગોરમાં ગાટું કરવાનું છે ત્યારબાદ છે વર્કશીટ સીટ સિક્સટી એટ નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો જો બાળકો અહીં તમારે ભૂલ કરવાની નથી સૂચના વ્યવસ્થિત વાંચો અને પછી લખવાનું છે ગુજરાતી શબ્દ આપ્યા છે તમને આપ્યા છે તો આપણે શું લખવાનું છે હવે એના અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે અંગ્રેજી ઉચ્ચાર અને અંગ્રેજી સ્પેલિંગ બંને અલગ છે ઉચ્ચાર એટલે આપણે જે ગુજરાતી શબ્દ લખીએ તે જ પણ અંગ્રેજીમાં શું બોલાય તે આપણે લખવાનું ગુજરાતીમાં અને ગુજરાતી અર્થ હોય તો આપણે અર્થ લખવાનો છે અહીં આપે છે ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો તો માઠું એને શું કહેવાશે હેડ હેડ એટલે માઠું પછી પગનો અંગૂઠો તો ટો એટલે પગનો અંગૂઠો અને હાથ છે તો હેન્ડ એટલે હાથ આગળ જે નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચાર વાંચી તેના ગુજરાતી અર્થ લખો હવે જુઓ બાળકો અંગ્રેજી ઉચ્ચાર આપ્યા છે આપણે શું લખવાનું છે ગુજરાતી અર્થ તો હિલ એટલે પગની એડી તીઠ એટલે દાંત નેક એટલે ગરદન ત્યારબાદ છે વર્કશીટ સિક્સટી નાઇન એ ઈ આઈ ઓ કે યુમાંથી યોગ્ય મૂળાક્ષર મૂકી સ્પેલિંગ પૂરો કરો જુઓ બાળકો ચીન છે તો અહીં સી એચ આઈ એન અહીં શું લખવું પડશે આઈ એટલે આ શું થશે ચીન સી એચ આઈ એન ચીન એટલે હડપચી પછી હાથ તો એચ એ એનડી હેન્ડ એટલે હાથ પછી માથું તો એચ ઇ એ ડી હેડ એટલે માથું પછી અંગૂઠો જુઓ તો ટી ઓઈ ટો એટલે પગનો અંગૂઠો નીચે બાળકો જુઓ શું આપ્યું છે ચિત્ર ઓળખી અંગ્રેજી સ્પેલિંગ લખો અને શબ્દકોયડો પૂરો કરો અહીં આપણને ચિત્રો દેખાય છે અને એરો પણ કર્યા છે કે કઈ જગ્યા પર કયો શબ્દ લખવાનો છે તે તો અહીં નાકનું ચિત્ર આપ્યું છે અને આડી લીટી દેખાય છે આડો એરો દેખાય છે તો એન ઓ એ નોઝ એટલે નાક અને અંગૂઠો છે તો ટીઓ તો એ નીચેથી એરો આપ્યો છે તો ટીઓ એ ત્યાં લખવું પડશે એવી જ રીતે બાજુમાં પગને એડી આપી છે તો હિલ એચ ડબલ ઈ એલ અને કાન આપે છે તો ઈ એ આર આ રીતે શબ્દો કડો પણ જો પરીક્ષામાં પૂછાય તો આપણે ધ્યાનથી જોવાનું છે અને લખવાનું છે આગળ છે કે આપેલા કોષ્ટકમાંથી શરીરના અંગોના બે નામ શોધી રંગ પૂરો અને લખો બાળકો અહીં શબ્દ કોષ્ટક આપ્યું છે એમાં શરીરના અંગોના નામ લખવાના છે સોરી નામ આપેલા છે આપણે શોધીને એમાં રંગ પૂરણ છે અલગ અલગ રંગ પૂરી દેવાનો અને જે નામ આપણે શોધ્યા હોય તે આપણે બાજુમાં લખી દેવાનું અથવા નીચે નંબર આપ્યા છે એ લખવા એ એમાં લખી દેવાનું તો અહીં પહેલી લીટીમાં બને છે ટી ડબલ ઈ ટી એચ ટીઠ એટલે ડાથ તો પહેલાં નંબરમાં લખવાનું ટી ડબલ ઇ ટી એચ બીજી લીટીમાં આપ્યું છે એન ઇ સી કે ને કેટલે ગરદન તો બીજા નંબરમાં લખવાનું એન ઇ સી કે ને કેટલે ગરદન જો બાળક અહીં ત્રીજો શબ્દ સ્પેલિંગ પણ બને છે એમ ઓયુ ટી એચ માઉથ એટલે મોં પણ અહીં આપણને જગ્યા નથી આપી એટલે મેં કોષ્ટકની બાજુમાં ત્રણ નંબર કરીને લખ્યું છે તો તમે આ રીતે પણ કરી શકો છો બાળકો આ જ્ઞાન કસોટી પણ તમારે તમારી નોટમાં લખવાના લખવાની છે સારા અક્ષરથી અને સ્પેલિંગ ઉચ્ચાર્થ પણ બે વખત લખવાના છે અને મોઢે કરવાના છે થેન્ક યુ